નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આપણે પાઠ 2 ઈદગાહમાં થોડું ઘણું સમજી ગયા હતા. હવે આગળ સમજીએ. સબ ચરખીઓ સે ઉતરતે હૈ ખિલોને લેંગે, ઇધર દુકાનો કી કતાર લગી હુઈ હૈ, તરહ તરહ કે ખિલોને હૈ. સિપાહી ઓર ગુજરિયા, રાજા ઓર વકીલ, ભીસ્તી ઓર ધોબિન, વાહ લગતા હૈ અબ બોલના હી ચાહતે હૈ. મહમૂદ સિપાહી લેતા હૈ ખાકી વર્દી ઓર લાલ પગડી વાલા, કંધે પર બંદૂક રખે હુએ માલૂમ હોતા હૈ, અભી કવાયત કિયે ચલા આ રહા હૈ. મોહસિન કો ભીસ્તી પસંદ આયા, કમર ઝુકી હુઈ ઉપર મશક રખે હુએ હૈ, મશક કા મુંહ એક હાથ સે પકડે હુએ હૈ. કિતના પ્રસન્ન, શાયદ કોઈ ગીત ગા રહા હૈ, બસ મશક સે પાણી ઉડેલના હી ચાહતા હૈ. નૂરે કો વકીલ સે પ્રેમ હૈ, કાલા ચોગા નીચે સફેદ અચકન, અચકન કે સામને કી જેબ મેં ઘડી સુનહરી જંજીર, એક હાથ મેં કાનૂન કા પોથા લીએ હુએ માલૂમ હોતા હૈ. અભી કિસી અદાલત સે જીરા યા બહસ કિયે ચલે આ રહે હૈ, યે સબ દો દો પૈસો કે ખિલોને હૈ. હામિદ કે પાસ કુલ 3 પૈસે હૈ, ઇતને મહંગે ખિલોને કેસે લે. ખિલોને કહી હાથ સે છૂટ પડે તો ચૂર ચૂર હો જાય, જરા પાણી પડે તો સારા રંગ ધુલ જાય. એસે ખિલોને કિસ કામ કે, ઉને લેકર વહ ક્યા કરેગા. ખિલોનો કે બાદ મીઠાઈ આતી હૈ, કિસીને રેવડિયા લી હૈ, કિસીને ગુલાબ જામુન, કિસીને સોહન હલવા, મજે સે ખા રહે હૈ. હામિદ બિરાદરી સે પૃથક હૈ, અભાગે કે પાસ 3 પૈસે હૈ, ક્યો નહીં કુછ લેકર ખાતા, લલચાઈ આંખો સે સબકી ઓર દેખતા હૈ. ચાલો એ ભાષાંતર સમજીએ. બધા લોકો છે એ ચકડોળમાંથી ઉતરે છે. હવે બધા લોકો છે એ શું લેશે, રમકડાઓ લેશે. આ બાજુ બધી રમકડાની દુકાનોની લાઈન છે, અલગ અલગ જાતના ઘણા બધા રમકડાઓ છે. સિપાહી અને ગુજરિયા, રાજા અને વકીલ, ભીસ્તી એટલે કે જેની પાસે પાણીનું કંઈ પણ સાધન હોય તે ચામડાનું, ધોબીન, અને લાગે છે કે આ બધા રમકડાઓ એટલા સરસ છે કે હમણાં જ બોલવા મળશે. મહમૂદ છે સિપાહી લીએ છે, સિપાહી છે એટલે એનો રંગ કેવો હોય, કપડાનો કલર કેવો હશે, તો કે ખાકી વર્દી, ખાકી કલરના કપડાં છે અને માથે લાલ પાઘડી છે, અને તેને પોતાની બાજુ ઉપર બંદૂક રાખેલી છે. લાગે છે કે હમણાં જ પરેડમાંથી આવેલો છે, કવાયત એટલે પરેડમાંથી આવેલો છે. મોહસિન કો ભીસ્તી પસંદ આવે, ભીસ્તી એટલે કે જેની પાસે પાણીનું જે સાધન છે તે, તેની કમર છે એ સેર નીચી નમેલી છે અને એના ઉપર મશક રાખેલું છે. મશક એટલે કે થેલી જેમાં પાણી ભરાયેલું હોય. મશકનું મોઢું એટલે કે મશક જે આગળ ચામડાની થેલી હોય એ આગળથી હાથથી પકડેલી છે. બધા પ્રસન્ન છે, જાણે કોઈ ગીત ગાઈ રહ્યું છે, અને આ મશક છે એમાંથી જાણે પાણી ઢોરવા જ માંગે છે તેવું તે લાગે છે રમકડું. હવે નૂરે છે, એને કોણ શું ગમે છે, તો કે વકીલ ગમે છે. વકીલનો કલર આપણે જાણીએ છીએ કે વકીલ કેવા કપડાં પહેરે છે, કોટ પહેરેલો હોય, વ્હાઈટ શર્ટ હોય, સફેદ કલરનો શર્ટ, તેવો વકીલે પોશાક પહેરેલો છે. અને તેના હાથમાં શું છે, તો કે અદાલતની કાયદાનું પુસ્તક છે. લાગે છે કે એ કોઈ અદાલતમાંથી દલીલ કરીને આવી રહ્યા છે. આ બધા રમકડાઓ છે એ કેટલા રૂપિયાના છે, તો કે 2-2 પૈસાના છે. હામિદ પાસે કુલ 3 પૈસા છે, માટે હામિદ વિચારે છે કે આટલા મોંઘા રમકડાઓ તે કઈ રીતે લીએ. રમકડાઓ તે હાથમાં લઈને વિચારે છે કે આ રમકડામાં તો જો જરા કંઈ પાણી પડે તો એનો કલર વયો જાય, માટે આ રમકડા છે એ નકામા, આ માટે તેને એ રમકડા લેવા નથી. તે રમકડા લઈને તે શું કરશે,
હવે ત્યારબાદ મીઠાઈઓની દુકાન આવે છે. મીઠાઈની દુકાનમાં રેવડિયા એટલે કે રેવડી મળે છે, ગુલાબજાંબુ છે અને સોનહલવા. આટલું બધું છે એ બધા મજાથી ખાઈ રહ્યા છે. હામિદ બિરાદરી છે પૃથક, પૃથક એટલે કે અલગ છે. તે મીઠાઈ પણ ખરીદતો નથી કારણ કે તેના પાસે માત્ર 3 જ પૈસા છે એટલે કાંઈ ખાતો નથી. માત્ર પોતે છે, તેના મિત્રો ખાઈ રહ્યા હોય છે, તેની સામે ખાલી જોવે છે. આના પછીનું વધુ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. નમસ્તે.